નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? તો અત્યાર સુધી આપણે શું જોયું છે? અત્યાર સુધીમાં આપણે બે ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે, બરાબર? આ સેમેસ્ટરના બે કમ્પ્લીટ કર્યા છે અને હવે આપણે દસમું ચેપ્ટર ચાલુ કરશું. આઠનો કમ્પ્લીટ થઈ ગયા પછી દસમાનો વારો આવે, બરાબર? તો ચેપ્ટરનું નામ શું છે? પેટર્નની રમત. તો આ ચેપ્ટર તમે છે આ નામનું તમારે ભાત પેટર્નની રમત ત્રીજા ધોરણમાં તમે ભણી ગયા છો એટલે તમને ખબર છે કે પેટર્ન એટલે શું, બરાબર? તો પેટર્ન એટલે શું અને ક્યાં જોવા મળે? તો પેટર્ન એટલે કોઈ પણ જાતની ડિઝાઇન, ચાહે અંકની હોય, શબ્દની હોય, મૂળાક્ષરની હોય, ગમે એની હોય, બરાબર? ડિઝાઇન એટલે પેટર્ન આપણે કહીશું. તો પેટર્ન ક્યાં ક્યાં જોવા મળે? તો કે બેડશીટમાં જોવા મળે, તમારા મમ્મીની સાડીમાં જોવા મળે, તમારા મમ્મીના દુપટ્ટામાં જોવા મળે, બરાબર? પડદામાં, ઓછાળમાં, બરાબર? ઘણી જગ્યાએ જોવા મળે. આકાશમાં ક્યાં જોવા મળે? તો આકાશમાં મેઘધનુષ્યમાં પણ સરસ મજાની પેટર્ન હોય, ઝાડની વાલી, પીનાળા એવા કલર્સ, અલગ અલગ કલરના હોય. મોરના પાંખમાં પણ સરસ મજાની પેટર્ન જોવા મળે છે, જે આપણે આંખને ગમે એ પેટર્ન, બરાબર? અને પેટર્ન તમે જાતે પણ ક્રિએટ કરી શકો છો. તો હવે આમાં છે અત્યારે પેટર્નની રમતમાં શું જોઈશું? પહેલો પોઈન્ટ આવે છે કે બ્લોકની પેટર્ન. બ્લોકની પેટર્ન આપણે ત્રીજા ધોરણમાં તમને ખબર હોય, જો તમને યાદ હોય તો આપણે એટલે બટેટાની મદદથી બ્લોક બનાવ્યો હતો, બરાબર? બટેટું ઘરેથી લાવીને આપણે કાપી પછી અંદરથી બ્લોક બનાવ્યો હતો. ભીંડાની મદદથી દોરો છો તમે ત્યારે નાના હોય કે તમે જે ભીંડો છે એ કાપી અને કલરમાં બોળી અને પછી જેની પાટ જેને એને છાપ ઉપસાવો છો એને શું કહેવાય? તો એક છે એ બ્લોક જ બહેનો કહેવાય. પછી આપણે સિક્કાની મદદથી પણ ભાત ઉપસાવી હતી, બરાબર? તો આ બધી છે એ બ્લોક તરીકે તમે કામ કરી શકે છે. અને બીજું શું છે કે ઓલો જે સ્ટેમ્પ આવે છે, સિક્કો આવે છે, તો એ પણ વન ટાઈપ બ્લોક જ કહેવાય, બરાબર? એટલે આ બ્લોક વિશે તમે જાણીતા છો. તો હવે જો આ એવું છે કે આ એક બ્લોક છે, આ પેટર્નનો એક બ્લોક છે, તો આ બ્લોકનો ઉપયોગ કરી બનાવેલ પેટર્નને આગળ વધારો. તો તમારે અહીંયા ત્રણ ત્રણ પેટર્ન દરેકમાં આપેલી છે, પણ ત્રણ પેટર્ન આપેલી છે, એક આવી આપી છે, બીજી આ અને ત્રીજી આ, તમારે એને આગળ વધારવાની છે. તો જો અહીંયા છે બે પાંદડા છે એનો વચ્ચેનો ભાગ જો અહીંયા ભેગો થાય છે, આ વળી ઊંધા છે, વળી બે અંદર ભેગા થાય છે, આ વળી બે બારે છે, બરાબર? મોટો ભાગ બારે, નાનો ભાગ અંદર, એ રીતે છે. તને આગળ વધારો તો પેલું આ આવ્યું, તો બીજું આવું આવે, ત્રીજું આ, ચોથું આવું, વળી પાછું ક્યાં આવે? પતલો ભાગ ઉપર અને જાડો ભાગ છે નીચે આવે, પોળો ભાગ છે તો ઉપર નીચે, ઉપર નીચે આવી રીતે તમારે આગળ વધારવાની છે. એ મુજબ જ આ બીજું છે. હવે બીજી પેટર્ન બ્લોક બદલાવાનો નથી, બ્લોક તો એ જ રાખવાનો છે, પણ જો હવે આમ ક્રોસમાં રાખ્યું છે, આ સીધું હતું, હવે ક્રોસમાં છે, આમ ક્રોસમાં આવી રીતે જે શેપ, વી શેપ જે પડે છે ડિઝાઇનનો, તો એ રીતે તમારે દોરવાનો છે. ત્રીજો છે એ જ બ્લોકની મદદથી ચાર ચાર વખત એક જ બ્લોક ચાર વખત લગાવી અને જે આપણે પેટર્ન બનાવી છે, તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, તમારી બુકમાં જ્યાં સુધી તમારા પેટર્નનો ખાના પૂરા ના થાય ત્યાં સુધી આવી ક્રમમાં આવી રીતે તમારે દોરવાની છે. હું તમને પીડીએફ મોકલું, એમાંથી જોઈને તમે સરસ અક્ષરે સરસ ડ્રોઈંગ કરીને દોરી લેવાની, બરાબર? હવે એના પછીનો છે આ બીજો બ્લોક છે. જો આ બીજો બ્લોક છે, આની મદદથી તમારે પેટર્ન દોરવાની છે, જાતે તૈયાર કરવાની છે. આમાં કરેલી નથી, તમારી બુકમાં કરેલી છે નહીં, પણ તમે આવી રીતે તમે અમે તમને બતાવ્યું છે તો તમે અરેન્જ કરી અને તમે બ્લોકથી પેટર્ન બનાવી શકો. અને આમાં પણ જો આમાં નીચે નાના મોટા ફૂલ દોરીને આપ્યા છે તેનો ઉપયોગ કરી સાડીની અધૂરી પેટર્ન પૂરી કરો અને તેમાં રંગ ભરો. હવે આમાં કંઈક ત્રણ ચાર અહીંયા આપ્યા છે, ચાર પાંચ અહીંયા આપ્યા છે, બરાબર? હવે વચ્ચે બધું ખાલી છે, તો તમારે જે ખાલી જગ્યા છે એક ફૂલ અને વચ્ચે આ પાંદડા જેવું દોરેલું છે ડાળી જેવું, તો એક ફૂલ એક ડાળી, એક ફૂલ એક ડાળી, આવી રીતે તમે સરસ મજાની બોર્ડર તૈયાર કરવાની છે. અને આવી બોર્ડર તમે ક્યાં ક્યાં જોઈ હોય? તો સાડીમાં જોઈ હોય, બેડશીટમાં જોઈ હોય, પડદામાં જોઈ હોય, બરાબર? તો આ સાડીની બોર્ડર પૂરી કરવાની છે, તો આ રીતે તમારે સરસ મજાની પૂરી કરવાની છે. અને ન થાય તો આ તમારે પૂછાય નહીં પરીક્ષામાં, પણ બે ત્રણ આપ્યા હોય તો તમારે આગળ આવી રીતે વધારતી જવાની, તમારે ખબર જ છે તમને. ચાલો આપણે નેક્સ્ટ પેજ જોઈએ. આપણે હવે જો બ્લોક ફરી ગયો છે, હવે આ જે આપ્યો છે પ્લસ વાળો બ્લોક, આ બ્લોકનો ઉપયોગ કરી અલગ 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 કરી અને સફેદ કાગળ ઉપર ડિઝાઇન બનાવો અને તેમાં મનગમતા રંગ ભરવાના છે. એ તમારે કાગળ સફેદ કાગળ ઉપર બનાવવાના છે. જો આપણે લાઈવ ક્લાસમાં હોત તો આપણે એ બનાવી ક્યાં મૂક્યા હોત? તો આપણે પ્રોજેક્ટ બુક આવતી હતી, આપણે ગયા વખતે એમાં મૂકી હતી, ગયા વર્ષે વાળા ચોથા ધોરણમાં. તો તમારે પણ જો અત્યારે બનાવવાની નથી, જો તમને શોખ હોય તો શીખવા માટે બનાવી અને મૂકી દેજો. હવે પાંચમું છે કે રાખીએ જુદા જુદા બ્લોકનો ઉપયોગ કરી નીચે મુજબ કેટલીક પેટર્ન બનાવી છે. હવે આ પેટર્ન આગળ વધારી પૂર્ણ કરો. હવે જો આમાં પણ અમુક દોરેલી હશે, અમુક નહીં દોરેલી હોય, બરાબર? તો જો પેલા બે છે, બે સર્કલ વાળી પેટર્ન છે, પછી બે થી થોડીક આગળ વધી છે, એક બે ને ત્રણ દોરી,
હવે 3 થી આગળ વધી 1 2 3 ને 4 દોરી બરાબર હવે તમારે મને ખ્યાલથી અહીંયા સુધી દોરેલી છે આ 2 સુધી એનો મતલબ કે 3 4 થી આગળ મીંડાવાળી નથી 2 પછી રિપીટ 3 થાય રિપીટ 4 થાય વળી રિપીટ 2 બરાબર એ રીતે આગળ વધારો તો 2 પછી 3 ને 4 તો આવી રીતે તમારે આગળ વધતું જશે 2 પછી 3 પછી 4 વળી પછી 2 પછી 3 પછી 4 તો આવી રીતે પેટર્ન આગળ વધારવાની છે હવે પછી બીજું છે જો એક પાંદડું છે આયા બે ડાળી વાળું આ એક છે આ બે આયા ત્રણ વળી એક હવે બે વળી ત્રણ વળી એક હવે શું આવશે તો હવે બે ડાળી વાળું આવશે પછી ત્રણ ડાળી વાળું વળી પાછું એક ડાળી વાળું તો આ પેટર્ન આપણે પૂરી કરવાની છે આગળ વધારીને બરાબર હવે આમાં જુઓ તમે ત્રીજું છે હવે આ ચોરસ ચોકઠું છે એમાં ચાર ભાગ કરેલા છે જો એક બે ત્રણ ને ચાર તો ચાર ભાગમાંથી બે ભાગમાં શું કરેલું છે લાઈનો કરેલી છે તો પેલા તમારે એનું ડાયરેક્શન જોવાની દિશા જોવાની તો આ ક્યાં આવે છે બે સામે સામેની બાજુ હવે એને આ બાજુ ઘુમાવ્યું છે બરાબર તો બે સામે આ ક્યાં આવી ગયું એક સાઈડ બીજી સાઈડ બદલી ગયું વળી પાછું આમ ઘુમાવ્યું એટલે ક્યાં આવી ગયું બરાબર તો અલગ અલગ દિશામાં ચારેય દિશામાં આ રીતે આવી જાય સામે સામે લાઈન વાળો પાર્ટ એ રીતે બનાવેલો છે વળી પાછું અહીં રિપીટ થાય છે જો એક બે ત્રણ ને ચાર આમાં આ બાજુ વળી આ બાજુ પછી વળી આ બાજુ વળી આ બાજુ હવે પાછું જે આ પેલું વાળું આવ્યું છે એ પાંચમા વાળામાં આવશે પાંચમા ખાનામાં પેલા વાળું બીજા વાળું જે છે એ છે એ છઠ્ઠા ખાનામાં આવશે એ રીતે તમારે ક્રમમાં જોતું જવાનું ને કરતું જવાનું હવે એનો પછીનું છે આંકડા અને અક્ષરોની પેટર્ન જો આમાં ધ્યાનથી તમે સમજો આ પેટર્ન કઈ સમજવી અઘરી નથી અને તમને આવડે છે એટલે તમે ઝડપથી સમજણ પડી જશે નીચે આપેલા આંકડા અને અક્ષરોની પેટર્ન સમજો અને તેને આગળ વધારો બરાબર તો એમાં જો પેલા છે ને ગોટાળો ન થાય ને એટલા માટે પેલા જોઈ લેવાનું કે શું છે સમજી લેવાનું એક બે ને ત્રણ છે બરાબર એક બે ને ત્રણ ને પાછળનું શું છે તમે થોડુંક તો આપ્યું હોય એને જ આગળ વધારવાનું હોય એક બે ને ત્રણ પછી જો બે ને ત્રણ રિપીટ થાય છે અને ત્રણ પછી નો અંક લઈ લીધો છે જો એક બે ને ત્રણ પછી બે ત્રણ ફરી વખત લખ્યા ને ચાર લખી નાખ્યો બાજુ હવે શું રિપીટ થશે પાછળ બે અંક રિપીટ થાય એકમનો દસકનો રિપીટ કરીએ તો ત્રણ ચાર લખી અને ચાર ની પછી કયો અંક આવે પાંચ હવે કયા બે છે એકમ દસકનો લખી ચાર પાંચ અને પાંચની પછીનો એક અંક લખીએ એટલે છ વળી આ બે રિપીટ અંક કરીએ એકમ દસકનો તો પાંચ ને છ ને પછી છ ને પછીનો સાત વળી પાછું શું કરવાનું છ સાત રિપીટ કરીએ પાછળ આઠ હવે સાત ને આઠ ને રિપીટ કરી પાછળ નવ હવે આઠ નો નવ નો વારો રિપીટ થવાનો અને પાછળ આવ્યો દસ જ્યાં સુધી તમારી આ બ્લોક જે પૂરા ન થાય ચોખ્ઠા ત્યાં સુધી તમારે આગળ વધારવી રહેવાની હવે જો એમાં કીધું છે આંકડા અને અક્ષરોની પેટર્ન તો આપણે પેલી જોઈ ને માત્ર આંકડાની પેટર્ન હતી હવે બીજી શું છે કે અક્ષર અને આંકડા બે સાથે આવ્યા છે બરાબર તો એ બી તો તમારે ભૂલ ન થાય એના માટે થઈને પેલા જોવો તમે તો બે ત્રણ આપ્યા છે બાકીના કરેલા છે બરાબર તો જો એ બી તો તમારે માત્ર પેલા અક્ષરની પેટર્ન લખી નાખો દરેક ખાનામાં અક્ષરની પેટર્ન લખી નાખો તો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી હવે આંકડાની પૂરું થઈ ગયું હવે અક્ષરનું પૂરું થઈ ગયું હવે માત્ર આંકડા જોવો તો એક બે આપ્યું હોય એક બે ને ત્રણ આપ્યું છે મારા ખ્યાલથી તો એક બે ને ત્રણ તો ત્રણ પછી શું આવે ત્રણ પછી ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ એ આંકડા છે વચ્ચે મૂકતા જો બે એક અક્ષરની વચ્ચે એટલે આ સરસ મજાની પેટર્ન બની જાય હવે એના પછીની પેટર્ન જો ત્રિકોણ આપ્યા છે ત્રિકોણ એક ઊંધો છે ને અવળું છે સવળું છે બરાબર તો આ સવળા ત્રિકોણમાં શું લખ્યું છે સો અને ઝેડ તો મેં તમને કીધું કા પેલા અંક લખો કા પેલા સબ અક્ષર લખો તો આમાં શું છે કે પેલા હું અંક લખી નાખું કેમ કે આગળથી અંક છે એટલે સો છે એના પછી કેટલા છે નેવ એટલે શું છે ઉત્તરતા ક્રમમાં છે મોટું પછી એનાથી નાનું એનાથી નાનું એનાથી નાનું અને દસ દસ ની ગણતરી છે તો સો સો માંથી દસ કાઢો તો નેવ નો નેવ માંથી દસ કાઢો તો એસી એસી માંથી દસ કાઢો તો સિત્તેર પછી સાઠ પચાસ ચાલીસ ત્રીસ વીસ અને દસ તો ઉત્તરતા ક્રમમાં આપણે પેલા અંક લખી નાખ્યા બરાબર હવે અક્ષર છે અક્ષર છે એને પણ આપણે ઉત્તરતા ક્રમમાં લખીએ તો ઝેડ ઝેડ ની પેલા શું આવે વાય હવે આ તમને મોઢે નહીં હોય તો તમારે શું કરવાનું ઝડપથી એબીસીડી લખી નાખવાની અને પછી આગળ અંક મૂક આ અક્ષર મૂકતા જવાના ઝેડ વાય એક્સ ડબલ્યુ ડબલ્યુ પેલા વી વી પેલા યુ યુ પેલા ટી ટી પેલા એસ એસ પેલા આર આર પેલા પી હવે તમે આમ જો ઊંધેથી વાંચો તો આંકડા પેલા ઊંધેથી વાંચી દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એસી નેવું ને સો હવે તમે અક્ષરને ઊંધેથી વાંચો પી આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ને ઝેડ બરાબર તો પાછળથી જોવો તો સવડા આવશે આમ ઉતરતા ક્રમમાં આવશે
એક જ આની પર પેટર્ન કહી શકો અને તમે ગમે એ રીતે તમારે જાતે બનાવવાની હોય તો આવી અલગ અલગ તમે ટ્રાય કરી શકો. હવે જો 925 આપ્યું છે, 900 આપ્યું છે, 875 સુધી તમને આપેલું છે તમારા બુકમાં, આ મેં પૂરી કરીને તમને બતાવી છે બરાબર. તો એમાં શું છે ગેપ, શું છે 925 પછી 900, તો એમાં શું છે કે તમારે 25-25 ને વચ્ચે ગેપ છે, 25 બાદ કરીને લખ્યા છે. 925 માંથી 25 બાદ કરો તો 900 આવે, 900 માંથી વળી 25 બાદ કરો તો 875 આવે, 875 માંથી 25 બાદ કરો તો 850, એ રીતે બાદ કરતા જાઓ 25-25 અને તમે આંકડા સંખ્યા લખતા જાઓ એટલે આ સરસ મજાની એક પેટર્ન થઈ જાય. તો 925 થી શરૂ કરી અને 700 સુધીનો અહીંયા આપણે આપેલું છે. જો આગળ હોય તો તમારે વળી 700 માંથી શું કરવું પડે, 700 માંથી 25 બાદ કરી અને 675 લખવા પડે. જ્યાં સુધી તમારા ખાના પૂરા ના થાય ત્યાં સુધી તમારે એટલું લખવાનું. હવે આગળ છે, હવે જો આમાં છે ને આ જો સરસ મજાની ડિઝાઇન છે, વાયર ને તાર થી બનાવેલી હોય ને એવી. હવે આમાં શું છે, એ સી ડી એફ તમને આટલે સુધી આપેલું છે, આ બધા ખાલી છે તમારા ખાના. તો શું જોવાનું છે આમાં, તમારે જોવાનું છે વચ્ચે એક અક્ષર મૂકી દીધેલો છે, મને દેખાય છે એ બી નથી લખ્યો, સીધો સી છે બરાબર. સી પછી ડી 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 આવે તો ડી તરત નો લખેલો છે, પણ ડી અને એફ ઈ વચ્ચે કયો અક્ષર મિસિંગ છે, તો ઈ છે ઈ, ડી સબ ડી પછી ઈ ને એફ. તો તમારે જો યાદ ન રહે તો તમારે કેવી રીતે કરાય, એ બી સી ડી ઈ એફ જી એચ આઈ બરાબર, એક ઉપર લેતું છે, લખવાનું નથી સાયલન્ટ છે. પછી જે કે એલ, કે નથી લખવાનું એલ, પછી એમ પછી એન નહીં ઓ, પછી ઓ થી અહીં પી લખો, પણ ક્યુ નહીં લખવાનું, સીધું શું લખવાનું છે, સીધું આર લખવાનું છે. તો પેટર્ન સમજવાની છે, કયું આપ્યું છે કેવી રીતે આપ્યું છે અને પછી આગળ વધારતા જશો તો બહુ ઈઝી છે. ચાલો હવે આ ત્રીજું આપણે જોઈએ, પેજ નંબર 3 છે આ ચેપ્ટરનું. હવે જો નમૂના રૂપ ઉત્તર આપેલો છે, તમે તમારી જાતે તમારા મનગમતા અંકો અને અક્ષરોની પેટર્ન બનાવો. તો મને ગમે છે એ રીતે મેં પેટર્ન બનાવી છે, તમને જો આના કરતાં જુદી આવડતી હોય તો તમારે બનાવવાની છૂટ છે, તમને આવડે છે મને ખબર છે, કેમ કે આપણે આવી ઘણી બધી આપણે જાતે બનાવી હતી બરાબર. તો આપણે હું તમને સમજાવી દઉં કે શું મેં કર્યું છે અને હું તમને કહીશ એકાદ બે ત્રણ પેટર્ન કરીને બતાવીશ કે આવી રીતે કરી શકો. જો એવું કહે છે કે અંકો અને અક્ષરો, તો અંકો આવવા જોઈએ ને અક્ષરો આવવા જોઈએ, બંને આવવા જોઈએ. તો શું છે એ બી અને શું લખ્યું છે એ બી સી એક બરાબર. તો પેલા આ અંક અક્ષરો મૂક્યા છે, એ બી સી ત્રણ અક્ષર લીધા છે, પાછળ એકડો મૂકી દીધો એટલે અક્ષરે આવી ગયા અને અંકે આવી ગયા. હવે શું કર્યું છે ઈ એફ જી, એ બધા લાઈનમાં જ લીધા છે પણ ત્રણ ત્રણ નું ઝુમખું કર્યું છે, એ બી સી ઈ એફ જી ડી માં મૂકી દીધો છે, એ બી સી ડી એક નથી આપ્યો બરાબર. ઈ એફ જી, જી પછી એક મૂકી દેવાનું, એચ મૂકી દીધો એટલે આઈ જે કે પછી એલ આવે તો એલ મૂકી દીધો, એમ એન ઓ, ઓ પછી પી આવે, પી નથી લખ્યો, ક્યુ આર એસ બરાબર, એક છોડી દીધા, ત્રણ પછી એક છોડી અને પછી બધા લખી નાખ્યા છે, એક એક છોડતા ગયા છે ને લખતા ગયા છે. હવે જો આમાં શું અંકડામાં છોડ્યા છે, આંક લખ્યા છે એમાં છોડેલા નથી, જો એક બે ત્રણ ચાર અને પાંચ એ સીધા જ પાંચે પાંચ નંબર લખ્યા છે, એમાં એક કઈ વચ્ચે છોડેલા નથી. હવે બીજું છે ઝેડ 10, ઝેડ 10 પછી વાય 9, એક્સ 8, આ બધા ક્યાં આવે છે રિવર્સ એટલે પાછા આવે છે ઉતરતા ક્રમમાં આવ્યા બધા, જો જે આપણે પહેલાનો પ્રશ્ન જોયો છઠ્ઠો પ્રશ્ન એના જેવો છે. પછી ડબલ્યુ 7, વી 6, યુ 5, ટી 4, એસ 3, આર 2, ક્યુ 1 બરાબર, એ બધા ઉતરતા ક્રમમાં આવ્યા છે. હવે જો એના પછીનું, હવે જો એ બી વચ્ચે મેં 10 મૂક્યું, એ અને બી વચ્ચે 10, બી ને સી વચ્ચે, બી રિપીટ કર્યો છે, બી અને સી વચ્ચે 20 મૂક્યા, સી અને ડી વચ્ચે 30 મૂક્યા, પછી વળી ડી રિપીટ કર્યો, ડી અને ઈ વચ્ચે 40 મૂક્યા, ઈ રિપીટ કરી અને ઈ ને એફ ની વચ્ચે 50 મૂક્યા, પછી એફ રિપીટ કરી, એફ અને જી ની વચ્ચે 60 મૂક્યા, પછી જી અને એચ વચ્ચે 70 મૂક્યા, એચ અને આઈ વચ્ચે 80 મૂક્યા, પછી આઈ રિપીટ કર્યો એટલે આઈ અને જે વચ્ચે કેટલા મૂક્યા છે 90 મૂક્યા છે, અને આઈ અને જે અને કે ની વચ્ચે 100 મૂક્યા છે બરાબર. તો આ રીતે પેટર્ન બનાવ્યો હોય, તમે આમાં ફેરફાર શું કરી શકો, આ પેટર્ન મુજબ તમે ગમે કરી શકો કે અહીંયા હું કરી શકું કે 10 ની જગ્યાએ 11 લખું, 11-22 બરાબર, આંકડામાં ફેરફાર કરી શકું, 11-22 33-44-44-2-55 2-66-66 2-77-77 2-8-78
88 99 બરાબર તો એ રીતે તમે 9 સુધીની પેટર્ન તમે આમાં બનાવી શકો ઘણો 5 5 ની ગણતરી વાળી પેટર્ન બનાવી શકો તમને જેમ મન ભાવે એ રીતે તમે અંક છોડતા જાવ અને પેટર્ન બનાવતા જાવ હવે પછી શું છે એ ઝેડ એટલે એબીસીડી નો પહેલો મૂળાક્ષર એ અને એબીસીડી નો છેલ્લો મૂળાક્ષર એટલે એક પહેલેથી ઉપાડો અને એક છેલ્લેથી ઉપાડો એબીસીડી બરાબર અને વચ્ચે શું મૂક્યું છે 10 20 30 40 ને 50 એ ક્રમમાં મૂક્યા છે તો એ ઝેડ વચ્ચે 10 બી મૂળાક્ષરનો બીજો અક્ષર છે બી અને છેલ્લેથી બીજો અક્ષર છે વાય તો એના વચ્ચે શું મૂક્યું છે 20 મૂળાક્ષરનો આગળથી ત્રીજો અક્ષર સી તો પાછળથી ત્રીજો અક્ષર એક્સ એના વચ્ચે 30 મૂક્યું છે હવે ચોથો અક્ષર ડી આવે અને પાછળથી ચોથો અક્ષર લઈ તો ડબલ્યુ આવે એના વચ્ચે 40 મૂક્યા હવે પાંચમો અક્ષર છે ઈ અને પાછળથી પાંચમો અક્ષર લઈ તો એક્સ આવે તો એના વચ્ચે 50 મૂક્યા છે બરાબર તો આ સરસ મજાની પેટર્ન જોઈ આપણે હવે આ તમે જોઈ લ્યો ઝેડ એ હવે આ પેલો પાછળનો અક્ષર લખ્યો છે પેલો પાછળ એબીસીડીનો પાછળનો અક્ષર કયો ઝેડ અને પેલો અક્ષર કયો તો એ એના વચ્ચે કેટલા મૂક્યા છે આ એના વચ્ચે 500 મૂક્યા છે પછી કેટલા મૂક્યા છે એક મિનિટ 100 મૂક્યા છે પછી ઓગણા પછી વાય અને બી પહેલા પાછળથી શરૂ કરી અને પછી આગળનો લખ્યો બરાબર આગળનો બીજો અને પાછળનો બીજો પછી આગળનો પાછળનો ત્રીજો અને આગળનો ત્રીજો પાછળનો ચોથો આગળનો ચોથો પછી પાછળનો પાછળનો પાંચમો અને આગળનો પાંચમો પછી પાછળનો છઠ્ઠો આગળનો છઠ્ઠો અને એની વચ્ચે મૂકતા ગયા છે 100 90 80 70 60 અને 50 બરાબર આ કયો કરતો ક્રમ કહેવાય તો આ ઉતરતા ક્રમમાં વચ્ચેની સંખ્યા મૂકેલી છે હવે આંકડા વગરની મૂળાક્ષરોની પેટર્ન તમારી જાતે તૈયાર કરો આંકડા વગરની એટલે ખાલી આંકડાનો ઉપયોગ નથી કરવાનો માત્ર શું કરવાનું છે મૂળાક્ષરો જ લખવાના છે જો તમારે અમે ગુજરાતીના મૂળાક્ષર લખવા હોય તો પણ તમે લખી શકો અહીંયા મેં લખ્યા છે અહીં ઇંગ્લિશની મૂળાક્ષરો લખ્યા છે તો એ પછી ડી એ ડી ઈ જી આઈ કે એમ એન ક્યુ એસ બરાબર તમારે કોઈ પણ જાતની વચ્ચેના અમુક અક્ષર છોડતા જાઓ અને એક લખી નાખો તો એ સરસ મજાની પેટર્ન બને આ તમારે જાતે જ તૈયાર કરવાની છે હવે જો આ કાંઈ લખેલું નથી તમારી બુક આખી ખાલી છે મેં લખ્યું છે એવું જ લખ્યું તમારે લખવું જરૂરી નથી તમારી રીતે ગમે એ લખી શકો અહીંયા એ બી સી ડી ઈ એફ જી લાઈનમાં લખી નાખો તો પણ એક પેટર્ન જ ગણે હવે જો આ પહેલો છેલ્લો પહેલો વળી છેલ્લેથી બીજો અને બીજો આગળથી બીજો તો આ રીતની પેટર્ન લખેલી છે બરાબર હવે મૂળાક્ષરો વગરની આંકડાની પેટર્ન જાતે તૈયાર કરો એટલે મૂળાક્ષરનો ઉપયોગ ન થવો જોઈએ માત્ર આંકડાનો ઉપયોગ થવો જોઈએ તો આ 5 5ની ગણતરી દેખાય તમને 5માં પાંચ ઉમેરો તો 10 10માં બીજા પાંચ ઉમેરો તો 15 15માં પાંચ ઉમેરો તો 20 20માં પાંચ ઉમેરો તો 25 25માં પાંચ ઉમેરો તો 30 ને 30માં પાંચ ઉમેરો તો 35 તો આ કઈ 5ની ગણતરી 5 છોડી 5માં પાંચ ઉમેરતા જવાનું લખતા જવાનું પછી હવે જો આમાં મેં તમને કીધું હતું ને એક પછી બે એકડા 11 બધી લાઈન એકડાની બધી લાઈનના પહેલા પહેલા અક્ષરના પહેલા પહેલી લાઈન લખી છે એક 11ની લાઈન 21ની લાઈન 31ની હોય 41ની હોય 51ની હોય 61ની હોય જો તમારે આગળ હોય તો આને આગળ વિસ્તાર કરવાનો છે બરાબર હવે નીચેની પેટર્નમાં ખાલી સ્થાનમાં શું આવે હવે જો આમાં એમસીક્યુ છે આ વિકલ્પ છે તો એ બી સી ને ડી બરાબર તો આ પેટર્નને તમને આપી છે અહીંયા એક તમારે પૂરવાનું છે કે આ ચારમાંથી કયું આવશે તો પેલા પેટર્ન સમજીએ તો પેલા સર્કલ છે સર્કલમાં પેલી એક આ લાઈન દોરેલી છે બરાબર હવે એને થોડીક આગળ વધારીએ તો આમથી આમ કરી શકું ચોરસ મારે કરવું હોય તો એક લાઈન ને બીજી લાઈન વળી એનાથી આગળ તો એક લાઈન બીજી લાઈન અને ત્રીજી લાઈન એનાથી આગળ ચારે ચાર લાઈન કરી નાખો એટલે 1 2 3 અને 4 ચાર લાઈન કરી હજી જો આમ આપેલું છે એક લાઈન ચાર લાઈન કરી તો પછી ઊભી એક લાઈન કરી છે ઉપરના બે છેડા નીચેનો ઉપરનો બે છેડો જોઈન્ટ કર્યો છે તો હવે આપણે શું આવે સમજવાની વાત છે હવે આમાંથી આ આવશે તો ખાલી તો નહીં જ આવે કેમ કે ખાલી નહીં આવે તમે જો આ આવશે એ નહીં આવે જો આવું હોય તો કદાચ આવું આવી શકે પણ એ નહીં આવે કેમ કે હવે જો અમને આપેલું છે આપણે ઓપ્શનમાં આપેલું છે કે આડી લાઈન વાળું તો આમાં માત્ર આડી લાઈન નથી કરેલી તો જો આડી લાઈન કરી નાખો આ ચિત્ર અમે સીમાં દોરી નાખો તો તમે એ આવી શકે બાકી બીજા એકેયમાં ચાન્સ નથી કે એ આવે કદાચ જો અહીંયા પેટર્ન પૂરી કરી નાખતા હોય તો રિપીટ આ થવી જોઈએ પણ એવો ઓપ્શન આપણી પાસે છે નહીં અને આ છે એ આગળ વિસ્તરતી પેટર્ન બને છે કેમ કે એનો વિસ્તાર થાય છે એટલે પેટર્ન આગળ વધે છે તો અત્યારે આપણે 10 સુધી જોયું અને નેક્સ્ટ ટોપિક છે એ જુદો છે એટલે તમને એ બીજા વિડીયોમાં કરાવીશ ચાલો આવજો